नमस्कार दोस्तों, आज आपने बात करवा जा रहा है बीएड सेमेस्टर वन ना मोस्ट इम्पोर्टेंट एमसीक्यूज अध्ययन और अध्यापन विषय ना लर्निंग एंड टीचिंग ए मल्टीपल चॉइस बेस क्वेश्चन रहे जेनी अंदर तमने खूबज महत्वना अलग अलग चैप्टर वाइज एमसीक्यूज मल से आ वीडियो पार्ट थ्री अमे अमर चैनल पर अपलोड कर रहा छे અને પાર્ટ ફોર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. લિંક પર ક્લિક કરીને તમે પાર્ટ ફોર જોઈ શકો છો. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન એક્ઝામ પ્રિપેરેશન માટે આ રેફરન્સ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પાર્ટ વન ટુ એન્ડ ફોર ઓલરેડી અપલોડેડ એન્ડ લિંક્સ આર ગિવન ઇન ડિસ્ક્રિપ્શન. યુ કેન વિઝિટ ધોઝ લિંક્સ એન્ડ યુ કેન વોચ ધી different videos on the basis of different parts and same subject. So here let's see the first question. કોના અનુસાર માનવ અને માનવેતર પ્રાણીઓનું જીવન એટલે અધ્યયનની અસકલિત અને અવિરામ પ્રક્રિયા. આવું કોને કહ્યું છે? કોના અનુસાર એટલે કોણ આવું માને છે? બરાબર, હુ બિલીવ્સ ધીઝ થિંગ્સ? સો ધ આન્સર ઇઝ ગુણવંત શાહ. ગુણવંત શાહ અનુસાર માનવ અને માનવેતર પ્રાણીઓનું જીવન એટલે અધ્યયનની અસખલી અને અવિરામ પ્રક્રિયા. ઓકે, નાવ લેટ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. પુનરાવર્તન મહાવરાને પરિણામે વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન. પુનરાવર્તન એટલે કે મહાવરો જે હોય આપણે પુનરાવર્તન રિપીટેશન કરીએ, રિવિઝન કરીએ, એના પરિણામે જે વર્તન આપણું બિહેવિયર છે એમાં કેટલાક ચેન્જીસ આવે છે અને એને લર્નિંગ કહેવાય. આવું કોણે વ્યાખ્યાયિત કર્યું છે? તો આવું વ્યાખ્યાયિત કર્યું છે આરે ચેમ્પિયન. જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, બીકોઝ આવનાર ટૂંક સમયમાં ઘણા બધા વિડીયોઝ તેમજ ઓનલાઈન એક્ઝામ રિલેટેડ મટીરિયલ અપલોડ થવા જઈ રહ્યું છે. ઓકે, અને આ વિડીયો જો તમને હેલ્પફુલ લાગે તો લાઇક કરી તમારા મિત્રો ફ્રેન્ડ ફેમિલી સુધી શેર કરવાનું ચૂકતા નહીં. અનુભવને કારણે વર્તનમાં થતા પરિવર્તનથી અધ્યયન દ્રષ્ટિ ગમ્ય બને છે. આવું કોણે વ્યાખ્યાયિત કર્યું? તો આવું વ્યાખ્યાયિત કર્યું છે બીજે ક્રોનબેક. નેક્સ્ટ ક્વેશ્ચન. કોના મતાનુસાર અધ્યયન એટલે એવો અનુભવ કે જે વ્યક્તિની ક્રિયાઓ પર અસર કરીને તેના વર્તનમાં પરિવર્તન લાવે? આવું કોણે કહ્યું છે? કોણ આવું માને છે? મતાનુસાર મીન્સ હુ બિલીવ્સ અકોર્ડિંગ ટુ હુ? તો એનો આન્સર છે થોમસ ઈ કેલેરોન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આ બહુ મહત્વની ડેફિનેશન છે જે યાદ રાખવી, અને પછી અમે એક વિડીયો પબ્લિશ કરીશું જેના પર ઓનલી ડેફિનેશન્સ હશે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા પડે. વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન મેળવવાની પ્રક્રિયા એટલે અધ્યયન. આવું કોણે ઉચ્ચાર્યું? તો આવું સ્કિનર કહેતો હતો કે વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન મેળવવાની જે પ્રક્રિયા છે એને અધ્યયન કહેવાય છે. તો આવું સ્કિનર કહ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. પરિવર્તન માટેના કેટલા કારણો જવાબદાર છે? તો પરિવર્તન માટેના ત્રણ કારણો જવાબદાર છે. ત્રણ જો કદાચ પૂછે તો કયા કયા? તો અનુભવ, પ્રશિક્ષણ અને મહાવરો. ઓકે, નાવ લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સદીની શરૂઆત એ જ્ઞાનના વિસ્ફોટનો સમય તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે 21મી સદી. તો 21મી સદી દરમિયાન ખૂબ જ જ્ઞાનની અંદર વધારો થયો, ડિજિટલાઇઝેશન થયું. ઓકે, તો એટલા માટે આ સદીને જ્ઞાનના વિસ્ફોટનો સમય તરીકે ઓળખવામાં પણ આવે છે 21મી સદી. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સંસ્થાએ ઓક્ટોબર 2002માં અધ્યયનના અર્થની શોધ માટે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજી હતી? તો મિત્રો આનો જવાબ છે AECT, જેનો ફૂલ ફોર્મ છે એસોસિએશન ફોર એજ્યુકેશનલ કમ્યુનિકેશન્સ એન્ડ ટેકનોલોજી. આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. AECT સ્ટેન્ડ ફોર, આ રીતે AECTનું પૂરું નામ આપો એ રીતે પણ પૂછાઈ શકે, જેથી કરીને તમારે આ જે ઇમ્પોર્ટન્ટ વાત છે ને નોંધવી. તો કઈ સંસ્થા છે કે જેને ઓક્ટોબર 2002માં અધ્યયનના અર્થની શોધ માટે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજી હતી? તો AECT, એસોસિએશન ફોર એજ્યુકેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી. નાવ લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન. સમષ્ટિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? તો સમષ્ટિવાદનો સિદ્ધાંત ગેસાલ્ટે આપ્યો. કોણે આપ્યો?
Gesalt table. Now let us see the next question. Kelavni Karo Manav Balne Kudrati Rite Sorry, Kaya Kelavni Karo Manav Balne Kudrati Rite Vikaswadu Nonaro Buland Banavyo. તો એની અંદર આવશે જેક રૂસો અને ફ્રોબેલ કે માનવનું જે બાળ છે અને કુદરતી રીતે વિકસવા દો બરાબર આવું જેક રૂસો અને ફ્રોબેલ નામના કેળવણીકારોએ કહ્યું અધ્યતા ઉદ્દીપક પ્લસ પ્રતિચાર ઇક્વલ ટુ અધ્યયન ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કોણે સન 1941માં સામાજિક અધ્યયનનો સિદ્ધાંત રજૂ કર્યો તો એનો આન્સર છે નીલ ઇમિલર અને જ્હોન ડોલાર્ડ નીલ ઇમિલર અને જ્હોન ડોલાર્ડ આમણે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત 1941ની અંદર રજૂ કર્યો નેક્સ્ટ ક્વેશ્ચન ડેવિડ પી અસોબલ વુલફોક બિહલર અને સ્નોમેન કયા પ્રકારના મનોવૈજ્ઞાનિકો હતા સોરી મનોવૈજ્ઞાનિકો હતા તેનો આન્સર છે જ્ઞાન મનોવૈજ્ઞાનિકો તો આ કેવા હતા ज्ञानवादी दोज द पर्सन हु बिलीव इन यू नो डिफरेंट अप्रोचेस दे आर नोन एज द पर्सन और यू नो इन्फ्लुएंसर सो लाइक दिस ज्ञानवादी मनोवैज्ञानिक होता कौन कया तो एवं क्वेश्चन ए रीते पूछा कि ज्ञानवादी मनोवैज्ञानिक नीचेना कया है तो आ ऑप्शन में मुकेला हो जो तमाम कर सक कोई एक नाम लखेल हो तो ये एक रहेशे नेक्स्ट क्वेश्चन लेट अस सी कोना अनुसार अध्ययन ए कोरी पाटी पर लखेलू ज्ञान नथी परंतु आपनी समझ नु स्वरूपांतर छे तो एनो जवाब छे ज्ञानवादियो एनो जवाब छे ज्ञानवादियो नेक्स्ट क्वेश्चन अध्ययन ना ज्ञानवादी दृष्टिकोण ना आधारे अध्ययन नु कयु प्रतिमान विकास पाम्यो तो एनो जवाब छे માહિતી સંસ્કરણ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડેલ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન 20મી સદીના ઉત્તરાર્ધ એ કઈ વિચારધારા વિકાસ પામી તો એનો જવાબ છે સંરચનાવાદી જેને અંગ્રેજીમાં આપણે કન્સ્ટ્રક્ટિવિઝમ કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન કયા મનોવિજ્ઞાનીએ અર્થપૂર્ણ ગ્રહણાત્મક અધ્યયનનો સિદ્ધાંત રજૂ કર્યો તો એનો જવાબ છે બ્રુનર અને ડેવિડ પી ઓસોબેલ આ બંને મનોવૈજ્ઞાનિકો છે જેમણે અર્થપૂર્ણ ગ્રહણાત્મક અધ્યયનનો સિદ્ધાંત રજૂ કર્યો નેક્સ્ટ ક્વેશ્ચન કોના મતે અધ્યયન એટલે આંતરિક બિન અવલોકનક્ષમ માનસિક અને જ્ઞાનાત્મક પ્રક્રિયા છે તો એનો જવાબ છે બ્રુનર અને ડેવિડ પી ઓસોબલ નેક્સ્ટ ક્વેશ્ચન અર્થપૂર્ણ અધ્યયન એટલે શું પૂર્વ જ્ઞાન સાથે નવા જ્ઞાનનું સંયોજન નેક્સ્ટ ક્વેશ્ચન કોને ઉદ્દીપક ઉદ્દીપનનો સિદ્ધાંત અધ્યયન માટે રજૂ કર્યો છે તો એનો જવાબ છે વર્તનવાદીઓએ અધ્યયન માટે અધ્યતા જોઈએ અને આ અધ્યતા કેવો હોવો જોઈએ તો એનો જવાબ છે અભિપ્રેરણાયુક્ત કે અધ્યયન માટે જે અધ્યતા જોઈએ એટલે કે લર્નર જોઈએ એ લર્નર હંમેશા કંઈક લર્ન કરવા માટે ક્યુરિયસ હોવો જોઈએ અવરોધ એ અધ્યયનની પ્રક્રિયાનું કયું સોપાન છે તો એનો જવાબ છે ત્રીજું અધ્યયન પ્રક્રિયાના અલગ અલગ સોપાન છે તો અવરોધ એ અધ્યયન પ્રક્રિયાનું ત્રીજું સોપાન છે નેક્સ્ટ ક્વેશ્ચન અધ્યયનના મુખ્ય કેટલા પરિમાણો છે તો એનો જવાબ છે બે અધ્યયનના મુખ્ય કેટલા પરિમાણો છે બે કયા કયા અધ્યયન પ્રક્રિયા એક છે અને બીજું છે અધ્યયન નિષ્પતિ તો પ્રશ્ન એ રીતે પૂછાય અધ્યયન પ્રક્રિયા અને અધ્યયન નિષ્પતિ એ શાના પરિમાણો છે તો અધ્યયનના નેક્સ્ટ ક્વેશ્ચન અધ્યયનને એક પ્રક્રિયા રૂપે સ્વીકારનાર બ્રુનર સન 1960માં અધ્યયન પ્રક્રિયાને કેટલા તબક્કામાં વિભાજિત કરી છે તો એનો જવાબ છે ત્રણ તબક્કાઓમાં વિભાજિત કરી છે નેક્સ્ટ ક્વેશ્ચન મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રુનરનો જન્મ ક્યારે થયો હતો તો
જેરોમી બ્રુનરનો જન્મ ક્યારે થયો હતો? 1 ઓક્ટોબર 1915 ની અંદર થયો હતો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો ઇફ યુ લાઈક ધીસ વિડીયો પ્લીઝ કોમેન્ટ અસ એન્ડ વી હેવ અપલોડેડ મેની મોર વિડીયોઝ ઓન અવર યુટ્યુબ ચેનલ. પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ અધર પાર્ટ્સ લિંક્સ આર ગિવન ઇન ડિસ્ક્રિપ્શન. યુ કેન ચેક આઉટ ઓલ ધ વિડીયોઝ એન્ડ પ્રિપેર ફોર યોર સેલ્ફ ફોર ધ એક્ઝામિનેશન. ઓકે બાબા, વી વિલ મીટ સૂટ ઇન નેક્સ્ટ વિડીયો. ઓકે બાય બાય.